અનુનાદ અનુનાદ નળીના પ્રયોગમાં જ્યારે હવાના સ્તંભની લંબાઈ સાડત્રીસ પોઈન્ટ સાત સેન્ટીમીટર હોય ત્યારે પાંચસો બાર હર્જ આવૃત્તિવાળા સ્વરકટા વડે પ્રથમ અનુનાદ મળે છે પ્રથમ અનુનાદ શબ્દ વાપર્યો છે ને તો અહીંયા એની કિંમત તમારે બંધ લેવાની આટલું યાદ રાખવાનું હવે હવાના સ્તંભની લંબાઈ તેસઠ પોઈન્ટ બે સેન્ટીમીટર કરવામાં આવે ત્યારે બીજી વાર અનુનાદ ત્યાં જ મળે છે તો બીજી વારનો અનુનાદ કીધો છે ને તો અહીંયા એનની કિંમત કેટલી લેવાની બે લેવાની તો ધ્વનિ ઝડપના માપમાં આવતી મહત્તમ ત્રુટી શોધો તો ધ્વનિ શોધવાની ધ્વનિની સાચી ઝડપ ત્રણસો બત્રીસ મીટર પ્રતિ સેકન્ડ આપી દીધી છે તમે જે શોધો એ ધ્વનિની ઝડપ તમારે શોધવાની ધ્વનિનો વેગ શોધવાના બીજા શબ્દોમાં કહીએ તો ધ્વનિનો વેગ શોધો એનો વેગ ત્રણસો બત્રીસ મીટર પ્રતિ સેકન્ડ આપી દીધો છે એ બેનો તફાટ લેવાથી તમને મહત્તમ ત્રુટી મળે હવે આ દાખલો છે જી બે હજાર પાંચમાં પૂછાયેલો છે તો લાસ્ટ વિડીયોની અંદર આપણે ઘણા બધા એક્ઝામ્પલ લીધા હતા જેના લગતા એક્ઝામ્પલ આજે પણ આપણે એની જ ચર્ચા કરવાની છે અનુનાદ નળી એટલે તમને ખબર પડી જવી જોઈએ અનુનાદ નળી નળી કીધી હોય ત્યારે સમજી લો કે એ ક્લોઝડ પાઇપ છે બરાબર અથવા તો બંને છેડે ખુલ્લી કીધી હોય તો એને ઓપન પાઇપ કહેવાય જ્યારે પણ દાખલાની રકમની અંદર જ્યારે અનુનાદ અનુનાદ નળી એવો જો શબ્દ આપ્યો હોય તો સમજી લેવાનું કે તમારે ક્લોઝડ પાઇપનું સૂત્ર વાપરવું પડે હવે જો બીજું અહીંયા આવૃત્તિ શબ્દ આપી દીધો છે આવૃત્તિ પાંચસો બાર આપેલ છે જો આવૃત્તિ પાંચસો બાર આપેલ હોય તો તમારે આવૃત્તિનું સૂત્ર વાપરવું પડે તો કઈ સૂત્ર આવે તમને ખબર પડવી જોઈએ તો પહેલાં તમારે વિડીયોને પોઝ કરી દેવાનો પહેલાં જાતે પ્રયત્ન કરી જુઓ અને તમારે એની ઝડપ શોધવાની પછી સાચી ઝડપમાંથી એ ઝડપ બાદ કરી દો ત્યારે તમને શું મળશે એની મહત્તમ ત્રુટી મળે તો આપણે મહત્તમ ત્રુટી શોધવાની છે તો આ દાખલો જી બે હજાર પાંચમાં પૂછાયેલો છે એકદમ સિમ્પલ દાખલો છે સૂત્ર આવડવું જોઈએ તો ચો એક તો અનુનાદ નળી એટલે શું લેશો બોલો તો અનુનાદ નળી એટલે તમારે લેવાની ક્લોઝડ પાઇપ તો ક્લોઝડ પાઇપનું સૂત્ર તમને ખબર છે કે ક્લોઝડ પાઇપ માટે આવૃત્તિનું સૂત્ર શું આવશે એપ બરાબર અથવા તમે ન્યૂ લખો તો એ ચાલે ન્યૂ બરાબર શું લખીશું ક્લોઝડ પાઇપ માટે ટુ એન માઇનસ વન વી અપોન ફોર એન આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે પાંચસો બાર હર્જ આવૃત્તિ માટે પ્રથમ અનુનાદ મળે છે તો પાંચસો બાર હર્જ આવૃત્તિ માટે પ્રથમ અનુદાન મળે છે તો એનની કિંમત જ્યારે વન મૂકો ત્યારે આવૃત્તિની કિંમત કેટલી લેવાની પાંચસો બાર લેવાની ફરી પાછી એટલી જ આવૃત્તિ માટે બીજી વખત પણ અનુદાન મળે છે એટલે તમને શું મળશે એ વખતે લંબાઈ તમને આપી દીધી છે લંબાઈ કેટલી આપેલી છે જુઓ તો ત્રીસ પોઈન્ટ ચાર સેન્ટીમીટર ત્રીસ પોઈન્ટ સાત સેન્ટીમીટર આપેલી છે અને આપણે એલ કહીશું જ્યારે બીજી વાર અનુદાન મળે તેના માટે લંબાઈ કેટલી છે તો ત્રેસઠ પોઈન્ટ બે સેન્ટીમીટર છે તો આને આપણે એલ કહીશું હવે અનુદાન ત્યાં જ મળે છે આવૃત્તિનું મૂલ્ય એનું એ જ લેવાનું પણ એનની કિંમત તમારે પ્રથમ અનુદાન માટે એનની કિંમત કેટલી લેવાની એક લેવાની દ્વિતીય અનુદાન માટે એનની કિંમત એક લેવાની પણ આવૃત્તિની કિંમત આપણે એની એ જ લઈશું હવે આમાંથી આપણે એલવન અને એલ્ટ્રોનની કિંમત શોધી કાઢીએ તો જુઓ તમારા વેગ વી શોધવાનો છે એટલું યાદ રાખો તો વેગ વી શોધવા માટે પ્રથમ અનુદાન માટે આપણે સૂત્ર વાપરીએ તો પ્રથમ અનુદાન માટે એન બરાબર વન લેતા આવૃત્તિ કેટલી આપી છે તો પાંચસો બાર આપેલી છે એ વખતે લંબાઈ આપણને કેટલી મળશે તો એલ મળશે તો લંબાઈ આપણે એલ લઈ લઈએ વી આપણે શોધવાના છે તો અહીં આપણે એલ વનને કરતાં બનાવીએ તો આવું લખાય ફોર એલ વન એફ અને આ બાજુ ગુણી કાઢીએ તો ફોર એલ વન એફ ટુ ઇન્ટુ વન માઇનસ વન ઇન્ટુ વી તો આમ વીનું સૂત્ર આપણને આ રીતે મળ્યું કેટલું મળ્યું અહીં બે અને સમીકરણ મેન હેતુ ધ્વનિની ઝડપ શોધવાની તો ધ્વનિ ઝડપ શોધવાની એક કામ કરીએ પેલા આપણે એક અને એલ ની બાદ બાકી કરીએ તો તો મળશે ને આપણને તો કામ કરીએ જ કરતા બનાવી દઉં તો બરાબર શું લખીશું વી અપોન ફોર કામ કરવાના આપણે સમીકરણ આપી દઈએ તે જ પ્રમાણે બીજા અનુદાન માટે એનની કિંમત કેટલી લેવાની તો બે લો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે આપણે તો અહીંયા આપણે લખી દઈએ એફની જગ્યાએ તો એફ એફની જગ્યાએ આપણે લખી દઈશું ટુ ઇન્ટુ ટુ માઇનસ વન વી અપોન ફોર એલ ટુ આનો સાત રૂપ આપો તો કેટલા બે ગુણ્યા બે એટલે ચાર ચારમાંથી એક જાય તો ત્રણ તો અહીંયા આપણને એલ ટુ બરાબર શું મળશે થ્રી વી અપોન ફોર એફ અને આપણે સમીકરણ બે આપી દઈએ હવે આપણે એલવન અને એલ કિંમત જાણીએ છીએ તો એનો તફાટ લઈએ તો વી અપોન એફ કોમન નીકળે વી અપોન ફોર એફ કોમન નીકળે કે નહીં તો એલ વન અને એલ ટુનો તમને મળી રહેશે તો આપણે એલ ટુ માઇનસ એલ વન લઈએ તો એલ ટુ માઇનસ એલ વન બરાબર શું લખીશું થ્રી વી અપોન ફોર એફ માઇનસ વી અપોન ફોર એફ થ્રી વીમાંથી વી જાય તો કેટલા રહેશે ટુ વી અપોન ફોર અને ટુ વી અપોન ફોર એફ એટલે શું લખીશું વી અપોન ટુ એફ આ એલ ટુ માઇનસ એલ કિંમત મળે આપણો ગોલ કયો છે વી શોધવાનો છે એફ આપી દીધા છે L1 આપી દીધા છે L2 આપી દીધા છે આ બધાની કિંમત મૂકીએ તો ધ્વનિનો વેગ મળે કે ના મળે તો ધ્વનિનો વેગ વી બરાબર શું લખીશું ટુ એફ એલ ટુ માઇનસ એફ ગુણ્યા એફની કિંમત કેટલી છે તો પાંચસો બાર એલ ટુની કિંમત તમને ખબર છે તેસઠ બે માઇનસ સડત્રીસ ત્રીસ પોઈન્ટ સાત આનું આપણે સાદુરૂપ આપી દઈએ આનું જો સાત આપવામાં આવે તો બે ગુણ્યા પાંચસો બાદ ત્રેસઠ પોઈન્ટ બેમાંથી ત્રીસ પોઈન્ટ બાદ કરો તો આનું જો સાત આવે તો થ્રી થ્રી ટુ એટ જીરો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ આવે આ ધ્વનિની ઝડપ મળી આ વીડિયસ મળી સાચી ઝડપ કેટલી છે તો સાચી ઝડપ એના આપણે વી વડે દર્શાવીએ અથવા તો આનો વી વડે દર્શાવીએ તો આના વીડિએસ વડે દર્શાવીએ તો વીડિએસ બરાબર કેટલા આપેલા છે ત્રણસો બત્રીસ મીટર પ્રતિ સેકડ છે આ સેન્ટીમીટર પ્રતિ સેંકડ છે તો આના બરાબર જો લખીએ તો ત્રણસો બત્રીસ ઉપર બે મીંડા મૂકી દઈએ એટલે આશ થઈ જશે સેન્ટીમીટર પ્રતિ સેંકડ તો પછી ત્રુટી કેટલી મળશે તો ત્રુટી બરાબર જો લખીએ તો મોટું મૂલ્ય છે આ નાનું મૂલ્ય છે તો મોટા મૂલ્યમાંથી નાનું મૂલ્ય બાદ કરો તો ત્રણસો બત્રીસ

અહીં અનુનાદ નળી એટલે ક્લોઝડ પાઇપ એની જગ્યાએ ઓપન પાઇપ હોય તો ઓપન પાઇપ માટે પ્રથમ અનુનાદ અને દ્વિતીય અનુનાદ માટે જો ધ્વનિની ઝડપમાં આવતી તમારે ત્રુટી શોધવાની છે આટલા અંતરે મળે છે પ્રથમ અનુદાન આટલા અંતરે મળે છે બીજું અનુદાન ધ્વનિની ઝડપ તમારે શોધવાની છે આટલું કામ તમે જાતે પ્રયત્ન કરી અને પૂરું કરજો અને અહીંયા કઈ પાઇપ લેવાની ઓપન પાઇપ એટલે અહીંયા સૂત્ર આખું બદલાઈ જશે તો ઓપન પાઇપનું સૂત્ર તમારે વાપરવું પડે આ ક્લોઝડ પાઇપનું સૂત્ર છે એની જગ્યાએ તમારે કયું વાપરવાનું ઓપન પાઇપનું સૂત્ર આ વૃત્તિનું સૂત્ર કયું આવશે એનવી અપોન ટુ એલ વાળું તે સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો રહેશે તો આટલું કામ તમારે જાતે પૂરું કરવાનું એક બીજો દાખલો છે સરસ એવો એક અનુનાદ નળીમાં પ્રથમ અને દ્વિતીય અનુનાદ અનુક્રમે બાવીસ પોઈન્ટ સાત સેન્ટીમીટર અને સિત્તેર પોઈન્ટ બે સેન્ટીમીટર લંબાઈના હવાના સ્તંભમાં અનુક્રમે અનુરૂપ મળે છે હવાના સ્તંભમાં અનુરૂપ મળે છે તો અંત્ય સુધારો કેટલો હશે તો નળીની લંબાઈમાં કેટલો સુધારો કરવો પડે એના આપણે અંત્ય સુધારો કહીશું હવે એ અંત્ય સુધારો તમારે શોધવાનો છે તો એમાં ચાર ઓપ્શન આપેલા સાચો ઓપ્શન કયું છે આપણે શોધવાનું છે પ્રશ્નજીમાં પૂછાયેલો છે બે હજાર છ માં પૂછાયેલો છે આવી એક અનુનાદ નળી આપેલી છે ધારો કે આ અનુનાદ નળી છે એમાં શું કીધું છે તમને આવી અનુનાદ નળીમાં એક શેડો કેવો હોય તો બંધ હોય બીજો શેડો કેવો હોય તો ખુલ્લો હોય અને આપણે શું કહીશું અનુનાદ નળી કહીશું હોય પ્રથમ અનુનાદ અહીંયા મળવાની જગ્યાએ અહીંયા મળે છે એવું વિચારો તો આ અંત્ય સુધારો કહેવાય આ એક જેટલો અંત્ય સુધારો કહેવાય અહીંયા અનુનાદ મળવાને બદલે અહીંયા જો અનુનાદ મળતો હોય તો આપણે એલવન બળી દર્શાવીએ એલવન વધતા એક છે એટલે આટલા સુધી આપણને અંત્ય સુધારો એટલે આપણને શું મળે પેલું પ્રસ્પન્ન બિંદુ મળે અને આ નિષ્પન બિંદુ મળે તો પ્રથમ અનુનાદ માટે આટલું યાદ રાખવાનું પ્રથમ અનુનાદ માટે આ પ્રસ્પન બિંદુ અને નિષ્પન બિંદુ અને પ્રસ્પન બિંદુ વચ્ચેનું અંતર કેટલું થાય તો લેમડા બાય ફોર થાય આ લંબાઈ કેટલી છે તો એલ વન છે અંતે સુધારો કેટલો છે તો એક્સ છે તો એલ વન વધતા એક્સ બરાબર શું લખાય લેમડા બાય ફોર લખાય આ પ્રથમ અનુનાદની વાત થઈ બીજા અનુનાદની જો વાત કરીએ તો એની આકૃતિ જો આપણે દોરીએ તો આ રીતે મળશે તો બીજા અનુનાદ માટે અહીંયા એની જો આકૃતિ દોરીએ તો અહીંયા આપણને બીજો અનુનાદ મળે છે એક્સ એટલા અંતરે આ નળીની લંબાઈ ધારો કે કેટલી છે આ જે હવાના સ્તંભની લંબાઈ કેટલી છે તો એલ ટુ છે એટલે થી આટલા સ્તંભની લંબાઈ કેટલી હતી એલ વન હતી આ લંબાઈ કેટલી છે એલ ટુ છે એની આકૃતિ દોરીએ તો આકૃતિ આપણને આ રીતે મળે તો એ વખતે આ પ્રસ્પન બિંદુ અને આ બિંદુ એ બે વચ્ચેનું અંતર આપણે જો લઈએ તો એલ ટુ વત્તા એક્સ બરાબર શું લખીશું લેમડા બાય ફોર વધતા લેમડા બાય ફોર વધતાં લેમડા બાય ફોર એટલે કે આટલું અંતર લેમડા બાય ફોર વધતાં લેમડા બાય ફોર વધતાં લેમડા બાય ફોર એટલે શું લખીશું થ્રી લેમડા બાય ફોર લખીશું હવે આપણો ગોલ કયો છે એક્સ શોધવાનો છે હવે એક્સ શોધવાનો છે તો કિંમત તમે અહીંયા મૂકી શકો છો લેમડા બાય ફોરની જગ્યાએ એલ વન એક્સ અહીંયા મૂકી દઈએ તો આવું થશે એલ ટુ વધતા એક્સ થ્રી બાય ફોર થ્રી લેમડા બાય ફોરની જગ્યાએ લખી દઈએ એલ વન વાનું આપણે સાદું રૂપ આપી દઈએ ચલો આનું સાદું રૂપ આપીએ તો શું લખાય એલ ટુ વત્તા એક્સ બરાબર થ્રી એલ વન વત્તા થ્રી એક્સ તો એલ ટુ માઇનસ થ્રી એલ વન બરાબર થ્રી એક્સમાંથી એક્સ થાય તો કેટલા થશે ટુ એક્સ વાનું આપણે સાદું રૂપા આપી દઈએ એલ ટુની કિંમત આપી દીધી છે એલ ટુની કિંમત કેટલી આપી જુઓ તમે તો એલ ટુની કિંમત સિત્તેર પોઈન્ટ બે થ્રી ઇન્ટુ એલ વનની કિંમત કેટલી તો બાવીસ પોઈન્ટ સાત બરાબર ટુ એક્સ આનું સાદું આપો તો સિત્તેર પોઈન્ટ બે બાવીસ ત્રણ સાસઠ સાતરી એકવીસ સાસઠના બે અડસઠ થાય બાવીસ ત્રણ સાસઠ અને સાત તરી એકવીસ એકવીસ એટલે એક પોઈન્ટ કાપી એટલે બે પોઈન્ટ એ અને પેલા બાવીસ ત્રણ સાસઠ સાસઠના બે અડસઠ તો અડસઠ પોઈન્ટ એક બરાબર ટુ એક્સ એટલે સિત્તેર પોઈન્ટ બેમાંથી અડસઠ પોઈન્ટ એક જાય તો કેટલા રહેશે બે પોઈન્ટ એક અને બે પોઈન્ટ એક બરાબર ટુ તો એક્સની કિંમત બે પોઈન્ટ એક ભાગ્યા બે એટલે એકવીસ ભાગ્યા બે એટલે દસ પોઈન્ટ પાંચ એટલે એક પોઈન્ટ ઝીરો પાંચ સેન્ટીમીટર થાય તો આમ કેલ્ક્યુલેટરની મદદ વગર પણ તમે આ દાખલો ગણી શકો છો હવે એક્ઝામની અંદર કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો આવશે નહીં તો જે રીતની એક્ઝામમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો નથી માટે આમ સાદરૂપ જાતે આપતો શીખો માટે આનો અંત્ય સુધારો કેટલો આવશે એક પોઈન્ટ ઝીરો પાંચ સેન્ટીમીટર થાય તો આ પ્રકારનો જો દાખલો પૂછાય તો તમને આવડવો જોઈએ હવે એક અનુનાદ નળની જગ્યાએ તમને શું કીધું હોય ઓપન પાઇપ આપી દીધી હોય હવે ઓપન પાઇપ માટે પ્રથમ અને દ્વિતીય અનુદાન અનુક્રમે બાવીસ સેન્ટીમીટરે અને સિત્તેર સેન્ટીમીટર અંતરે મળે છે તો અંત્ય સુધારો કેટલો હશે અહીંયા બાવીસ સેન્ટીમીટર લઈ લો અહીંયા સિત્તેર સેન્ટીમીટર લઈ લો અંત્ય સુધારો તમારે શોધવાનો છે અહીંયા બાવીસ સેન્ટીમીટર અહીંયા સિત્તેર સેન્ટીમીટર અંત્ય સુધારો શોધી કાઢજો ઓપન પાઇપ લેવાની છે આ કઈ પાઇપ હતી ક્લોઝડ પાઇપ હતી ઓપન પાઇપ મારું યાદ રાખવાનું જ્યારે પ્રથમ અનુનાદ હોય ત્યારે અહીંયા શું રચાશે આ રીતે હશે મેન પસપન બિંદુ વચ્ચેનું અંતર તો લેમડા બાય ફોરની જગ્યાએ શું આવશે અહીંયા લેમડા બાય ટુ અને એ રીતે દ્વિતીય અનુનાદ માટે અહીંયા શું આવશે ટુ લેમડા બાય ફોર એટલે કે લેમડા બાય ટુ લેમડા બાય ટુ અહીંયા ટુ ઇન્ટુ લેમડા બાય ટુ એ રીતે તમે શોધી અને એક્સની કિંમત તમારે શોધવાની છે તો આ એક બીજો દાખલો પણ તમારે જાતે પ્રયત્ન કરવાનો રહેશે આમ બે દાખલા તમારે ગણવાના છે